નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જે મુખ્ય પરીક્ષાની સિરીઝ ચલાવીએ છીએ અને એ મુખ્ય પરીક્ષાની સિરીઝમાં જે વિષય બંધારણ છે, આ બંધારણ જે વિષય અંતર્ગત આપણે ગઈકાલે જે છે એ મેં તમને એક ક્વેશ્ચન આપ્યો હતો અને એ ઈચ્છા મૃત્યુ બાબતનો જે છે એ હતો. ક્વેશ્ચન કંઈક તમારી પાસે આવો છે દોસ્તો કે ઈચ્છા મૃત્યુના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશો અનુચ્છેદ 21 ને પુનઃ પરિભાષિત કરે છે તેની ચર્ચા કરો. ઓકે, આશા રાખું છું કે તમે બધાએ જે છે આ ક્વેશ્ચન લખ્યો હશે અને આજે જે છે એ ઈચ્છા મૃત્યુ બાબતની ચર્ચાઓ કરવી છે, આજે જે છે એ આર્ટિકલ 21 જે છે એને પુનઃ પરિભાષિત કર્યો છે એની ચર્ચા કરવી અને બંનેનું કન્ક્લુઝન જે છે એ આપણે મુખ્ય પરીક્ષાના સ્વરૂપમાં લખવું છે. તો પહેલો ક્વેશ્ચન એ છે દોસ્તો કે ભારત દેશમાં જે ઈચ્છા મૃત્યુની વાત છે એની પહેલા જે છે એ આપણે એ જોવું પડશે કે ભારત દેશમાં જે આપણે ત્યાં જીવન જીવવાની સ્વતંત્રતા મળે છે, આપણે અનુચ્છેદ જે 21 છે આ અનુચ્છેદ 21માં ભારત દેશમાં જીવન જીવવાની સ્વતંત્રતા મળે છે. જો કોઈ ખાસ કારણ ન હોય દોસ્તો તો જે આ આપણી સ્વતંત્રતાઓ છે એને તમે જે છે એ નિલંબિત કરી શકો નહીં. બીકોઝ આજે માની લો દોસ્તો કે કોવિડ છે, કોવિડમાં પ્રતિબંધ આવી જાય કે ભાઈ તમે બહાર ન નીકળી શકો, તમે પોતાની જે છે એ બહાર કોઈ જઈ અને આજીવિકા ન ચલાવી શકો, તમે મંદિરોમાં ન જઈ શકો, આવા પ્રતિબંધ લગાવી શકાય. પણ કોવિડ દરમિયાન જે છે એ ભારત સરકાર તમને એવું ન કહી શકે કે ભાઈ હવે પછી જ્યાં સુધી કોરોના નામનો વાયરસ છે એ અંકુશમાં ન આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિએ જે છે એ જીવન જીવવું નહીં, બધા લોકોએ કોમામાં જતું રહેવું, આવું શક્ય ન બને. એટલે એક વ્યક્તિ હતા જેનું નામ ખાસ યાદ રાખજો, ગોપાલન વર્સિસ મદ્રાસ રાજ્યનો કેસ થયો અને એમાં આ જીવન જીવવાની સ્વતંત્રતા આપવામાં આવી. જીવન જીવવાની ઘણી બધી સ્વતંત્રતાઓ છે, જેમ કે આ જીવન જીવવાની સ્વતંત્રતા છે એમાં એક તો દોસ્તો જે છે એ વિદેશ પ્રવાસના અધિકાર પણ આપવામાં આવ્યા, એક વિદેશ પ્રવાસના અધિકાર કે તમે ભારત દેશમાં રહ્યો છો દોસ્તો તો તમને વિદેશ પ્રવાસના અધિકાર છે અને આ જે વિદેશ પ્રવાસના અધિકાર છે એ મેનકા ગાંધી નામના વ્યક્તિ થઈ ગયા અને મેનકા ગાંધી જે છે એમનો કેસ થઈ ગયો હતો 1978માં, એ કેસમાં જે છે આની વ્યાખ્યા આપી. એક દોસ્તો તમને જે છે એ પ્રદૂષિત એટલે કે ચોખ્ખા પર્યાવરણ માં રહેવાના અધિકાર છે, એ કેવા તો કે તમને ચોખ્ખા પર્યાવરણમાં રહેવાના અધિકાર છે. એક દોસ્તો તમને અધિકાર અહીંયા એ પણ આપ્યા છે કે સામાજિક પ્રતિષ્ઠાના અધિકાર છે, સામાજિક મફત ચિકિત્સાના અધિકાર છે દોસ્તો અહીંયા. ઓકે, અને એક એમાં અધિકાર જોડી દેવામાં આવ્યો, ઈચ્છા મૃત્યુનો અધિકાર. ઓકે, એટલે હવે આપણે પહેલા તો ચર્ચા કરી દીધી કોની દોસ્તો, આર્ટિકલ 21 ની. હા, અનુચ્છેદ 21 એ પણ છે પણ અનુચ્છેદ 21 એની અહીંયા જે છે એ આપણે કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી. બીકોઝ વાત કરીએ છીએ ઈચ્છા મૃત્યુની તો 21 એમાં જે 6-14 વર્ષના બાળકોની જોગવાઈ છે એમની ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ. હવે ઈચ્છા મૃત્યુ છે દોસ્તો એ બાબતે એક કેસ થઈ ગયો છે જેનું નામ છે અરુણા શાનબાગ. કયો? અરુણા શાનબાગ કેસ. અને આ જે અરુણા શાનબાગ કેસ છે કે જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈચ્છા મૃત્યુની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ઓકે, હવે ઈચ્છા મૃત્યુ એટલે શું થશે એનું થોડી બેઝિક હું તમને ચર્ચા અહીંયા કરી દઉં. ઈચ્છા મૃત્યુ દોસ્તો બે પ્રકારના થઈ શકે. ઓકે, એક ઈચ્છા મૃત્યુ એવું છે કે જેને કહેવામાં આવશે સક્રિય ઈચ્છા મૃત્યુ અને એક જે ઈચ્છા મૃત્યુ છે જેને કહેવામાં આવશે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. ઓકે, હવે પ્રશ્ન શું હતો દોસ્તો કે અરુણા શાનબાગ નામના એક લેડી છે, આ અરુણા શાનબાગ નામના એક લેડી કે જે છે બોમ્બેમાં જે છે એક હોસ્પિટલમાં જે છે એ જોબ કરે છે, આ અરુણા શાનબાગ ઉપર અમુક એવા નરાધમ તત્વોએ જે છે એ હુમલો કર્યો અને હુમલો કર્યા બાદ જે છે એ અરુણા શાનબાગને જે છે એટલો બધો હુમલો એટલે રેપ કર્યો, મતલબ કે અરુણા શાનબાગ પર રેપ કર્યો. રેપ કર્યો એટલે પેલીને એટલો બધો સદમો લાગ્યો દોસ્તો કે જે છે એને એવું થયું કે ભાઈ હવે પછી જે છે
એ મારી લાઈફ ખતમ થઈ ગઈ, આગળ જતા સમાજ મને શું કહેશે, વિચાર 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 કરતા ગયા અને અલ્ટિમેટ એ વ્યક્તિ જે છે આ સદમાના લીધે કોમામાં જતા રહ્યા. હવે કોમામાં જતા રહ્યા એટલે પ્રશ્ન એ બન્યો કે એમના પરિવારમાં કોઈ વ્યક્તિ નથી કે જે આમનું સાચવી શકે, એમના મા બાપ નથી, એમના ભાઈ બહેન નથી. એટલે જે હોસ્પિટલમાં એ જોબ કરતા હતા એ જ હોસ્પિટલના સ્ટાફે જે છે એમને સાચવા, મતલબ કોમાવાળી પરિસ્થિતિમાં. આવું દોસ્તો 1 2 3 4 5 અને આ અરુણા શાનબાગ નામના વ્યક્તિ લેડી કે જેની ઉપર રેપ થયો એમણે 41 વર્ષ જે છે કોમામાં રહ્યા. 41 વર્ષ કોમામાં રહ્યા એ દરમિયાન જે છે એ જે હોસ્પિટલમાં એ જોબ કરતા હતા જ્યાં એમને એમના સ્ટાફ લોકોએ સાચવા હતા, એમણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી કે સાહેબ તમે અમને એવી જે છે પરવાનગી આપો કે અમે જે છે એ અરુણા શાનબાગનો જે છે એ વેન્ટિલેટર હટાવી દઈએ, એમને જે છે એમ જે અંતિમ જ્યાં છે એ મોક્ષ સુધી પહોંચાડી દઈએ, કારણ કે હવે અમને એવું જણાતું નથી કે અરુણા શાનબાગ નામના વ્યક્તિ જાહેર જીવનમાં પરત ફરે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અરુણા શાનબાગ નામના વ્યક્તિ જે છે એ પાછા પરત ફરી જાય. એટલે તમે 41 વર્ષ સુધી એમને સાચવા. હવે જો 41 વર્ષ તમારે સાચવવા જ ન હોત તો ક્યારનું વેન્ટિલેટર હટાવી દીધું હોત, ક્યારના આઈસીયુમાંથી બહાર કાઢી દીધા હોત, તો આ મરી જાત. ત્યારબાદ જે છે એ અરુણા શાનબાગના કેસમાં બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ભારત દેશમાં હવે નિષ્ક્રિય જે છે એ ઈચ્છા મૃત્યુ શક્ય છે, સક્રિય ઈચ્છા મૃત્યુ શક્ય નથી. તમને પરીક્ષામાં પીટીના ફોર્મમાં પ્રશ્ન પૂછી શકશે, આ યાદ રાખજો. હવે શું થાય, સક્રિય એટલે દોસ્તો કોઈ માણસ જીવે છે, કોઈ રોગથી પીડાય છે, કોઈ કેન્સર છે, કોઈ ટીબી છે, કોઈ માની લો કે એમને ડાયાબિટીસ છે, કોઈ એઇડ્સ છે, એવો રોગ છે કે જે એવા વ્યક્તિ કે જે પેશન્ટ છે એ પેશન્ટથી આ બાબત સહન નથી થતી. માની લઈએ દોસ્તો કે આપણા સ્વજન છે, આપણે સમજી શકીએ છીએ ભાઈ વ્યક્તિથી સહન નથી થતું, પણ છતાંય દોસ્તો થાય છે એવું કે આ વ્યક્તિ જે છે એ ખુદ એમ કહે છે કે ભાઈ મારે મરી જવું છે, તમે મને મારી નાખો, મારાથી નથી રહેવાતું. તો પણ તમે આજના સમયગાળામાં જ્યારે હું અને તમે સપ્ટેમ્બર 2024માં વાત કરીએ એ સમયગાળામાં તમે વ્યક્તિને મારી ન શકો, તમે એને પોઈઝન ના આપી શકો, તમે એને ઇન્જેક્શન ના આપી શકો. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે સક્રિય ઈચ્છા મૃત્યુ છે એ શક્ય નથી, પણ નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે શું? કોઈ દોસ્તો લાઈફ સપોર્ટ સિસ્ટમમાં છે, કોઈ વ્યક્તિ લાઈફ સપોર્ટ સિસ્ટમમાં છે, કોઈ વ્યક્તિ આઈસીયુમાં છે, કોઈ વ્યક્તિ વેન્ટિલેટર ઉપર છે. ઓકે, આવી કોઈ બાબત હોય અને હવે એ જાહેર જીવનમાં પરત આવવાની શક્યતા ધરાવતો જ નથી, તો એમના પરિવારજનને એવું યોગ્ય જણાય કે ભાઈ હવે અમારે આને જે છે એ પરત લાવવો જ નથી, પરત આવી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો તમે જે છે એ કલેક્ટરશ્રીને એપ્લિકેશન કરવાની, કલેક્ટર 3 ડૉક્ટરની ટીમ બનાવે, એ 3 નિષ્ણાત જે છે એ વ્યક્તિની તપાસ કરે અને એમાં જો એવું કન્ક્લુડ થાય કે હા હવે આ જાહેર જીવનમાં પરત ફરી શકે એમ નથી, તો પછી એનું વેન્ટિલેટર, તો પછી એના આઈસીયુમાંથી બહાર કાઢો અથવા લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી દો, તો થઈ શકશે. એટલે કઈ બાબત શક્ય છે દોસ્તો આપણા દેશમાં? નિષ્ક્રિય. કઈ છે? નિષ્ક્રિય. અને કોના કેસમાં થઈ દોસ્તો? અરુણા શાનબાગ. હવે જો આર્ટિકલ 21 સમજાવી દીધો, ઈચ્છા મૃત્યુ સમજાવી દીધો. ઓકે, હવે આપણે ચર્ચા કરવાની થાય છે આ દોસ્તો આપણો ઇન્ટ્રોડક્શનનો પેરા છે. ઓકે, શું લખ્યું છે ઇન્ટ્રોડક્શનમાં? પ્રત્યેક મનુષ્ય સન્માનિત જીવન જીવવાની ઈચ્છા રાખે છે. શરૂઆત અનુચ્છેદ 21 થી નહીં કરવાની દોસ્તો, દર વખતે અહીંયા વાત કરે છે બેઝમાં ઈચ્છા મૃત્યુ છે, તો પછી તમારો બેઝ ઈચ્છા મૃત્યુ સંલગ્ન હોવો જોઈએ. તમે સીધું જ અનુચ્છેદ 21 ને ભાગ 3 ને ચાલુ કરો તો એ યોગ્ય નહીં જણાય. પ્રત્યેક મનુષ્ય સન્માનિત જીવન જીવવાની ઈચ્છા રાખે છે તથા જીવન જીવવાના ક્રમમાં મૃત્યુને ટાળવું તે હર સંભવ પ્રયત્ન કરતા રહે છે. થોડું જો દોસ્તો જે છે એ ફિલોસોફી આવી જશે આવી બધી બાબતોમાં તો તમને બહુ મજા આવશે, પેપર ચેક કરવાની મજા આવશે. તમે ઘણી વાર જોતા હશો દોસ્તો કે અમુક એસેના ટોપિક એવા હશે, હે ને, અમુક જે છે એ એસેના ટોપિક એવા હશે કે જે ફિલોસોફી બેઝ હશે. તમને એમ કે બાકી બધું તો ચલો લખી લઈએ પણ ફિલોસોફી બેઝ કેમ લખવું? ફિલોસોફી બેઝ લખવા માટે તમારી પાસે બહુ સારું એવું કન્ટેન્ટ હશે અને બહુ સારો 360 ડિગ્રીનો એપ્રોચ હશે, તો તમે સારી રીતે ફિલોસોફી લખી શકો, અન્યથા નહીં લખી શકશો. એટલે
પ્રત્યેક મનુષ્ય સન્માનિત જીવન જીવવાની ઈચ્છા રાખે છે તથા જીવન જીવવાના ક્રમમાં મૃત્યુને ટાળવાના હર સંભવ પ્રયત્ન કરતો રહે છે. મૃત્યુને ટાળવાના પ્રયત્ન કરે છે, હે ને? કોઈ વ્યક્તિ એવો તો ન હોય કે જે એમ કે ભાઈ મારે મરી જવું છે, આવું કદાચ કહી શકે, અંદરથી તેને ડર છે જ, હે ને? તો પરંતુ જ્યારે કોઈ મનુષ્ય ગંભીર બીમારીથી અથવા દુર્ઘટનાના લીધે મૃત્યુની પરિસ્થિતિમાં પહોંચી જાય, જો અહીંયા તમારે એવું લખી શકાય કે જે મૃત્યુની પરિસ્થિતિમાં પહોંચી જાય એમાં મૃત્યુની જે છે એ નજીક પહોંચી જાય, તેવા સમયે પીડામાંથી છૂટવા અને નિષ્ક્રિય જીવનના અંત લાવવાની ઈચ્છા પ્રગટ કરે છે. જો આટલી બધી બાબતો છે ને એ તમારે કેવી થઈ ગઈ દોસ્તો? ફિલોસોફી થઈ ગઈ. એટલે ફિલોસોફી પેલો જે લોકો અનુચ્છેદ 21 થી ચાલુ કરશે, બીકોઝ એ શું જોશે કે અહીંયા જે છે ઈચ્છા મૃત્યુની વાત કરી, ઈચ્છા મૃત્યુની વાત કરી, એમાં અનુચ્છેદ 21ની વાત કરી. પણ અહીંયા આપણે બેઝ તરીકે અનુચ્છેદ 21 નથી લેવાનું, અનુચ્છેદ 21ને તો પુનઃભાષિત કર્યો છે. બેઝ આપણો ક્વેશ્ચનનો શું છે? ઈચ્છા મૃત્યુ છે. એટલે તમારો આન્સર જે છે એ કોની સાથે સંબંધિત હોવો જોઈએ? ઈચ્છા મૃત્યુ સાથે સંબંધિત હોવો જોઈએ, નહીં કે અનુચ્છેદ 21 સાથે. અનુચ્છેદ 21 તો પાછળથી આવશે. અત્યારે ઇન્ટ્રોડક્શન લખો છો તો ઇન્ટ્રોડક્શનમાં તમારે લખવું શું પડશે? ઈચ્છા મૃત્યુ. તો એક બાબત આમને યાદ રાખવાની, ઓકે? ધેન પરંતુ ભારતમાં કાયદો આ બાબતની સ્વીકૃતિ આપતો નથી. જો અહીંથી તમે ચાલુ કરી દીધું, ફિલોસોફી તો આપી પણ તમે પાછું નાઈ પાડી દીધું કે નહીં, ભારત દેશમાં આવું તમે ગમે ત્યારે મરી નહીં શકો, તમને મજા આવે ત્યારે તમે સુસાઇડ ન કરી શકો. આ સંદર્ભમાં અરુણા શાનબાગ કેસ સૌથી વધુ ચર્ચામાં છે, જેની ઈચ્છા મૃત્યુની માંગને સુપ્રીમ કોર્ટ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો. બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અમુક શરતો સાથે ઈચ્છા મૃત્યુની અનુમતિ આપવામાં આવેલી છે. બસ પૂરું થઈ ગયું. દમદાર ઇન્ટ્રોડક્શન, દમદાર માર્ક લઈ જાય છે. એને સારામાં સારું ઇન્ટ્રોડક્શન હોય, હંમેશા સારામાં સારી જે છે એક છાપ ઊભી કરી શકે. હવે સમજો, હવે થોડું જે છે એ આપણે મેઇન જે છે એ પાર્ટ તરફ જાય. આ મેઇન પાર્ટ છે આપણો. શું કહે છે? સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો 5 બેન્ચોની 5 જજોની જે બેન્ચ છે એમના દ્વારા આપવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિને ગરિમા સાથે જે છે એ મળવાના જીવવાના અધિકાર છે, આ અધિકારને કોઈ પણ રીતે જે છે એ વંચિત રાખી શકાય નહીં. આ સંબંધમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ, હે ને? કયું? નિષ્ક્રિય જે ઈચ્છા મૃત્યુ જે છે એની અનુમતિ આપવામાં આવેલી છે. મેં તમને કીધેલું હતું. કયું? તો કે ભાઈ સક્રિય તો છે જ નહીં. કયું છે? નિષ્ક્રિય છે. તો એને યાદ રાખજો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આ દિશા નિર્દેશ અનુસાર જો કોઈ વ્યક્તિ દ્વારા ઘણા લાંબા સમયથી કોમામાં છે અથવા તો લાઈફ સપોર્ટ સિસ્ટમના આધારે જીવન મરણની પથારી પર છે તથા સ્વસ્થ થવાની સંભાવના પર જ્યારે કોઈ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હોય એવા સમયે મેડિકલ બોર્ડની ભલામણથી, જો મેં તમને શું કીધું હતું કે તમારે જે છે આવો કોઈ વ્યક્તિ હોય તો કલેક્ટરશ્રીને એપ્લિકેશન કરવાની, ત્યારબાદ જે છે એ 3 ડૉક્ટરની ટીમ બને જેને આપણે મેડિકલ બોર્ડ કહીએ, અને ત્યારબાદ જે છે એ પોતાનો રિપોર્ટ આવે, અને રિપોર્ટ આવ્યા બાદ જે છે એમાં કન્ક્લુડ થાય તો મેડિકલ બોર્ડની ભલામણ લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી શકાય છે. પરંતુ આના માટે પરિવારની મંજૂરી લેવી આવશ્યક છે. જેતે પરિવાર જે છે એ તમને મંજૂરી આપવો જોઈએ તો આગળ જતા જે છે તમારું કામ થઈ શકશે. ત્યારબાદ તો ક્વેશ્ચન એ છે દોસ્તો કે ભાઈ અહીંયા અનુચ્છેદ જે છે, હજી તમારે કન્ક્લુઝન લખવું હોય તો કન્ક્લુઝન લખી શકાય, પણ અનુચ્છેદ 21ના બેઝ ઉપર કન્ક્લુઝન લખવું એ યોગ્ય નથી. જો તમારે કન્ક્લુઝન લખવું હોય તો શું લખી શકાશે? ઉપરોક્ત બાબતને ઝીણવટ ભરી દ્રષ્ટિએ ચર્ચા કરતા જણાઈ આવે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અરુણા શાનબાગ કેસ અથવા તો ઉટ્ટા સ્વામી જેવા કેસ ના આધારે આ અરુણા શાનબાગ એટલે આપણી ઈચ્છા મૃત્યુ અને પુટ્ટા સ્વામી એટલે રાઇટ ટુ પ્રાઇવસી, અને શું કહેવાય? રાઇટ ટુ પ્રાઇવસી.
કેસના આધારે અનુચ્છેદ 21 ને જરૂરિયાત મુજબ પુનઃ પરિભાષિત કર્યું. ઓકે, જેથી વ્યક્તિ જે છે એ જીવન મરણની પથારી પર હોય તો એ મૃત્યુ જે છે એ મૃત્યુ પામી શકે છે. ઓકે, આવું આપ લખી દો કન્ક્લુઝનમાં. પૂરું થઈ ગયું દોસ્તો? ઓકે ચલો, તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર કે આજનો જે છે આ લેક્ચર આપે જોયો છે. આવતીકાલનો જે છે એ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે, આપ જોઈ લો, લખી લો. આવતીકાલે તમારે આ બાબત લખી આવવાની છે. લોક અદાલતની વિશેષતાઓને ચર્ચા કરો તથા તેમની સ્થાપના થઈ ન્યાયતંત્ર પર જવાબદારી ઓછી થવા અંગેની ઉપયોગિતાને સ્પષ્ટ કરો. ઓકે, ભારત દેશમાં તમારે ચર્ચા શેની કરવાની થાય છે? તો કે ચર્ચા કરવાની લોક અદાલતની. લોક અદાલતની વિશેષતાઓની ચર્ચા કરવી, તેમની સ્થાપનાની વાત કરવાની છે, અને ન્યાયતંત્ર પર જવાબદારી ઓછી થવા અંગેની ઉપયોગિતાને તમારે ચર્ચા કરવાની થાય છે. સાંજે જે છે એ આવતીકાલે 9 વાગ્યાના ટકોરે ફરીથી જે છે હું અને તમે આ મેન્સ માટે આ ક્વેશ્ચન માટે સ્પેશિયલી મળશું. ત્યાં સુધી મને વિરામ આપો. આવજો દોસ્તો, બાય બાય, સિયા.